નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતી, તેમાં છે પાઠ ત્રીજો, ચકલીની ચાંચમાં ચમચી. તેમાં આપણે શું શીખી ગયા તે જોઈએ. શું શીખ્યા? તો કે તેમાં આપણે વાર્તા જંગલમાં આ તે શીખી ગયા, અને ત્યારબાદ ગીત કેમ બોલાવું, ખાતી નથી પીતી નથી ધૂળી મારે બોલતી નથી કેમ બોલાવું, તે આપણે ગીત શીખી ગયા ને. હા, તો આજે આપણે ડ્રો એટલે કે દોરવાનું છે. બાળકો, તમારી ગુજરાતીની બુકમાં પાના નંબર 16 એના ઉપર ચિત્રો આપેલા છે, તે ચિત્રો આપણે આજે દોરવાના છે. તમારે બાળકો તમારી નોટબુકમાં તો સૌ પ્રથમ આપણે અહીંયા કાન અર્ધું ગોળ કરીશું, અને આ સાઈડ પણ અર્ધું ગોળ કરીશું, બરાબર ને. પછી વચ્ચે પણ નાનું અર્ધું ગોળ, અને અહીંયા પણ નાનું અર્ધું ગોળ એ રીતના કરીશું. ત્યારબાદ એના મેળ આ રીતના અર્ધ ગોળ, બરાબર. પછી અહીં આંખ માટે પણ અર્ધું ગોળ આ રીતે, અર્ધું ગોળ આ રીતે જોઈન્ટ કરીશું. આ રીતે બંને આંખ માટે ડ્રો કરીશું, બરાબર. પછી અહીંયા આંખમાં જે સુખી હોય ને, આપણા આંખમાં જે આ સુખી છે એને અહીંયા બતાવેલી છે ને ચિત્રમાં, તો તેને પણ આપણે એ રીતના આ રીતે અર્ધું ગોળ કરીશું બંને આંખ. આપણે બુકમાં જોતા જઈશું અને ડ્રો કરતા જઈશું. ત્યારબાદ વચ્ચે આ રીતના ડોટ્સ એટલે કે સર્કલ કરી દઈશું, બરાબર ને. જુઓ, હવે એની માથા ઉપર આ રીતના અડધું ગોળ 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 કરીને એ રીતના આપણે ડ્રો કરવાનું છે. જુઓ બાળકો, આ ચિત્ર અહીંયા તમને દેખાય છે ને ડ્રો કરેલું. હવે એનાથી થોડુંક આપણે આગળ જોઈએ. તો આ જે ચિત્ર છે એમાં આપણે આગળ હજી દોર્યું છે એ બધું આપણે ફરીથી રિપીટ કરીશું, બરાબર ને. ચાલો, આપણે દોર્યું ને આગળ. તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે દોરવાના છે. હજુરેના કાન બાકી છે ને, ચાલો કરીએ આપણે હજુરેના સ્માઈલી.
જો આગળ એના એના જે વાત આવેલા છે સેમ થઈ ગયો છે. હવે જો આપણે બુકમાં થોડુંક એના વધારે બતાવે છે ને તો અહીંયા એનો નોઝ ના તો નાકને કોણ તરીકે આ વિસ્તાર પર ત્રણ આવે બતાવે છે. દેખે છે બાળકો? હા. પછી અહીંયા નીચે એક આની નામ પછી લાટી જેવું બતાવે છે. હવે એના આ હેર છે એની ઉપર એને થોડું અહીંયા વાળ ગૂંથેલા જેવું દેખાય છે ને? હા. તો ત્યાં પણ આ અર્ધ સર્કલ જેવું છે. આ ઈચી છે તમને આવી જાય પહેલા અર્ધ સર્કલ આ રીતના સર્કલ દે પછી આ રીતના અર્ધ સર્કલ દે અને એમાં આ રીતના રેમિંગ એટલે કે આ વાળ જે છે ને એની આ રીતના બતાવી દેવાની છે. જુઓ એટલે આપણી બુકમાં જે પિક્ચર છે એ રીતના પિક્ચર અહીંયા ડ્રો થઈ ગયા છે. ગરે ગયા છે બાળકો? હા. તો એ જ રીતના નીચે પણ ફેસ આપેલા છે. અહીંયા છે આ કોઈ લેડીઝ એટલે કે સ્ત્રીના ફેસ આપેલા હતા ને એની નીચે પણ ફેસ આપેલો છે બાળકો. જુઓ જોઈએ. હા. અહીંયા વાંદરાની મોટી બતાવે છે ને? હા. તો આપણે એનું પણ ડ્રો કરતા શીખીએ. ચાલો બાળકો આપણે શીખીએ. અહીંયા પણ એ જ રીતના છે. આપણે આ સાઈડથી લઈએ બરાબર ને બાળકો? ઠીક છે. પેલું છે ઈચી પછી એનાથી થોડું અઘરું છે અને પછી થોડું એનાથી અઘરું છે ને? હા. તો આપણે આ પહેલું ચિત્ર લઈએ છેલ્લું ચિત્ર. તો આ રીતના અર્ધ સર્કલ બનાવી છે. આપણે જે વળાંક લખતા શીખીએ છીએ ને એ વળાંક લખતા આ ચિત્રને આધારે આ વળાંક લખતા શીખી શકીએ. માનો કે અર્ધ સર્કલ અવકર્ણ હોય એમાં પણ આ રીતના અર્ધ સર્કલ આવે પછી ત્યાં આમ સર્કલ આવે પછી આ પછી ફરી પાછા આઈના કામ માટે અર્ધ સર્કલ ફરી પાછું આપણે એની આ જે ગાલનો ભાગ છે તે પછી અહીંયા નીચે એની ગાંઠીનો ભાગ છે તે ત્રીજા બનાવીએ પછી અહીંયા એનો બીજો કાન લઈએ અને અહીંથી પાછા આપણે આ રીતના જઈએ એટલે આ કેસમાં આવી ગયો. હા. તો હવે એમાં આપણે અહીંયા આમ બતાવીએ. તો અહીંયા પેલા ને બતાવીએ અને પછી અહીંયા આંખ આપણે ડ્રો કરી દીધી ને એ જ રીતના અહીંયા આંખ બતાવીએ અને વચ્ચે જ્યાં ટીકી દેખાય ને આપણે એ રીતના આમાં મણાને ટીકી દોરીએ. જે આંખનો આપણે આ દોરો હોય ને અંદરનો કાળો એને ટીકી કહેવાય. શું કહેવાય બાળકો? હા. તો આ પેલો કેસ. હવે આપણે આ જ રીતના બીજો અને ત્રીજો ફેસ પણ દોરીશું. તો પહેલા આ ફેસ તો આપણે અહીં દોરવો પડશે તો આપણે દોરીએ અને ડ્રો કરતી વખતે હંમેશા નિરાંત રાખવાની હંમેશા જેટલી નિરાંતથી આપણે વર્ક કરીએ એટલું વર્ક સારું છે. આમાં જેટલી ઝડપ કરીએ તો આપણો ડ્રો છે એ પકડે. બતાવે છે ને?
પછી અહીંયા નોસ એટલે કે નાક નાકના બતાવેલું છે બતાવેલું છે નો પછી નીચે એનો મોઢાનો ભાગ છે કે મે આટલા બડા ક્લિયર કર્યું છે અને એની અંદર ડોટ્સ પકડો ડોટ નીચે આવે ઠીક છે બાળકો હવે એ જ રીતે આપણે ત્રીજું પિક્ચર દોરીએ હંમેશા ચિત્ર દોરતી વખતે થોડી પેન્સિલને તમારે આછી રાખવાની જેથી આપણે ઇરેઝ કરવાનું થાય ઇરેઝ કરવાનું થાય ચેકવાનું થાય તો આપણે બુકમાં કે નોટમાં કે દોરતા હોઈએ તો એની અંદર છપાઈ ના જાય પછી ઇરેઝ કરવા જઈએ તો કાગળ પેજ દેખાતું જવાનું નહીં લાગે એટલે હંમેશા પહેલા તો આછી પેન્સિલથી દોરવાની હળવા પછી તમને એમ કે સરસ સરસ ચિત્ર દોરી લીધું તો પછી ઉપર તમે પેન્સિલ થી પાછું કાઢો કરી શકો છો હવે આપણે આવું જે દોરેલું છે એ પેલા આપણે દોરી દઈએ બરાબર ને પછી બાળકો અહીંયા એના કાન આપેલા છે એની અંદર આ રીતના આનું સર્કલ આવ્યું છે અને આના લાઈન આવેલી છે દેખાય છે ને બાળકો પછી અહીંયા પણ આ રીતના આર્ધ સર્કલ આ રીતના આર્ધ સર્કલ પછી નીચેથી બાજુ હવે કશું બાકી રીજી છે જુઓ છો બાળકો હવે બરાબર ને હા તો આ રીતના આજે તમારા પાના નંબર 16 બુકમાં છે ને એ આપણે થોડું આજે કરતા શીખી ગયા ને બાળકો તો હવે તમારે તમારી નોટબુકમાં પણ આ રીતના થેન્ક યુ ફોર જોઈનિંગ અસ